રાજકોટમાં છેલ્લા બે માસથી વિદ્યાર્થીઓને આંતરીને ધાક ધમકી આપીને છરી બતાવીને લૂંટ ચલાવતા ચાર લુખાઓ ધ્રુવરાજસિંહ ગોહિલ, સુનિલ રાઠોડ, અભય સિદ્ધપુરા તથા રાજદીપ ડાંગર ને ઝડપી પાડીને 50 ગ્રામ સોનાનો ઢાળિયો, 2 બાઇક અને 25,000ની રોકડ સાથે ધરપકડ કરી છે. આ ચારેય શખ્સોએ મળીને 2 માસ દરમિયાન 38થી વધુ લૂંટો કરી છે. અહેવાલ વિજય મકવાણા. રાજકોટમાં ખાસ કરીને વેસ્ટર્ન પાર્ટમાં એક ગેંગ રાજકોટ તાલુકા પોલીસે એમના ડી સ્ટાફે અને એસીપી સાહેબે મહેનત કરીને પકડેલી છે. ગેંગની જે એમઓ હતી એ જે યંગસ્ટર્સ છે એમને નાની નાની ગલીઓમાં સાઈડમાં લઈ જઈને લૂંટ કરવાની એમઓ હતી, એ પ્રકારની ફરિયાદ મળેલી પરમ દિવસે રાજકોટ તાલુકા પોલીસને. અને ફરિયાદ મળ્યા પછી એમણે તરત ટીમ બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરી. આરોપીનું વર્ણન જ હતું એમની પાસે. એમના વર્ણનના આધારે એમણે નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે 4 આરોપીને પકડેલા છે. 4 આરોપીને પ્રથમ ઇન્ટ્રોગેશનમાં એ લોકોએ 37-38 જગ્યાએ આવા પ્રકારનો ગુનો કરેલો છે એવી બાતમી મળી છે. અને અમે એમની પાસેથી અત્યારે 2.5 લાખનો મુદ્દામાલ, મોટરસાયકલ એ બધું રિકવર કર્યું છે. હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની સાથે બીજી આના ગેંગના બીજા મેમ્બર્સ કોણ હતા, એની શું શું એ લોકોએ બીજે ક્યાંય આવો ક્રાઇમ કરેલો છે કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છે. પોતાના મોજશોખ માટે એમને, આ બધા યંગસ્ટર્સ છે અને રાજકોટમાં રહેવા માટે થઈ અને જે કંઈ પણ ખર્ચ કાઢવા માટે થઈને આવા પ્રકારના શરૂઆત એમણે નાના પાયે કરેલી અને ત્યાર પછી વધારે મોટા પ્રમાણમાં લૂંટ ચાલુ કરી. એમાં કામ થતો શું કરતા અને પર્ટિક્યુલર એમની એમો કઈ રીતની હતી? હથિયાર સાથે રાખી અને કોઈ એકલ દોકલ યંગસ્ટર મળી જાય તો એની પાસે જે કંઈ પણ રકમ હોય એ લૂંટી લેવાની અને ન એની પાસે કંઈ હોય તો એને એટીએમ કાર્ડ લઈને એના એટીએમમાં જવાનું અને ત્યાંથી એટીએમમાંથી પૈસા કઢાવીને એ લઈ જવાનું. આ એમની એમઓ હતી. આ લોકોનો પોતાનો કોઈ કામ ધંધો નથી, એ આ જ ધંધો કરે છે. હજી અમે ઇન્ટ્રોગેશન કરીએ છીએ, પોતે અત્યારે સ્ટુડન્ટ નથી. એજ્યુકેશન કેટલું છે એ ઇન્ટ્રોગેશનમાં અમે જોઈ લઈશું.